अस्सलामुअलैकुम वाला विद्यार्थीओ दोरंतन मा आसपास मा आपणे प्रकरण नंबर 1 पूना में सु जोयु ते प्रकरण पूर्ण करियु छे। तो वाला विद्यार्थीओ आजे आपणे स्वाध्याय पोथी मा थोड़ु पूरीशु। तो नीचेना दरेक प्रश्नोना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो विकल्प शोधीने तेनो क्रम अक्षर प्रश्ननी सामे आपेला कोष्टकमां लखवानुं छे। तो चालो विद्यार्थीओ आपणे शरूआत करीशुं विकल्पोनी। तो चालो विद्यार्थीओ, जमीन अने पानी बन्नेमां रही शके तेवुं प्राणी कयुं छे? तो शुं आवशे? अ माछली, ब जरसा, क डेड़को, के ड करचलो। तो शू आवशे विद्यार्थियों? क डेड़को। सरकीने चालनार प्राणी कयुं छे? सरकीने चालनार प्राणी कयुं छे? तो अ गरूड़ी, ब कांचीडो, क खिसकोली, के ड साप। तो विद्यार्थियों शू आवशे? सरकीने चाले तो साप, तो ड साप। जार पर रहनार प्राणी कयुं छे? जार पर रहनार प्राणी कयुं छे? तो अ वांदरो, ब बिलाड़ी, क वाघ, के हरण। तो शुं आवशे विद्यार्थीओ? अ वांदरो। उदयना रहेठाणने शुं कहे छे? उदयना रहेठाणने शुं कहे छे? अ डर, ब राफडो, क कोड, ड बोर्ड। तो ब राफडो। पांच नंबर पर लांबी पूंछड़ी वालू प्राणी कयुं छे? अ चामाचीड़ी, ब हाथी, क भैंस, के ड वंडो। तो शुं आवशे विद्यार्थीओ? भैंस। रात्रे खोराकनी शोधमां निकलनार प्राणी कयुं छे? अ पोपट, ब घुवर, क बकरी, के ड ससलू। तो शुं आवशे? ब घुवर। झाडना हाथ, झाडना थड पर जोवा मळतुं प्राणी कयुं छे? तो अ करोळियुं, ब मधमाखी, क कीड़ी, ड वंदो। तो शुं आवशे विद्यार्थीओ? क कीड़ी। आठ पग वालू प्राणी कयुं छे? अ मधमाखी, ब मच्छर, क वंदो, के ड करोळियो। तो शुं आवशे? करोळियो, ड। तो विद्यार्थीओ, प्रश्न नंबर 2 માં તમને ખાલી જગ્યા આપવામાં આવી છે, એ ખાલી જગ્યામાં તમારે સાચું જવાબ લખવાનું છે। તો ઝાડના મૂળના ભાગ પર દર પાણીને રહેનાર પ્રાણી ખાલી જગ્યા છે? તો કીડી। કુકુ અવાજ કરનાર પ્રાણી ખાલી જગ્યા છે? તો કોયલ। ઘરની દીવાલોના ખૂણામાં ઝાડું ગૂંથીને રહેનાર પ્રાણી ખાલી જગ્યા છે? કરોળિયો। વૃક્ષોના ખાલી જગ્યામાં પ્રાણીઓ આરામ કરે છે? તો છાયડા। ખાલી જગ્યા પ્રાણી પોતાના બચ્ચાને શરીરની કોથળીમાં રાખે છે? કાંગારૂ। હાથી ખાલી જગ્યા વડે પ્રાણી પીવે છે? તો હાથી। સૂંઢ વડે પાણી પીવે છે? જાર ઉપર ઊંધું લટકનાર પ્રાણી ખાલી જગ્યા છે? તો જાર ઉપર ઊંધું લટકનાર પ્રાણી ચામાચીડી છે। તો આ નંબરમાં રનમાં સવારી માટે ઉપયોગી પ્રાણી ખાલી જગ્યા છે? તો રનમાં સવારી માટે ઉપયોગી પ્રાણી ઊંટ છે। તો વાલા વિદ્યાર્થીઓ, આપણે ખાલી જગ્યા પછી પ્રશ્ન નંબર 3 ખરા ખોટા આપવામાં આવ્યા છે। તો નીચેના વિધાનોમાંથી સાચો વિધાનનો સામે સાચાની અને ખોટા વિધાનોને સામે ખોટાની નિશાની કરવાની છે। તો વહેલા વિદ્યાર્થીઓ, ચાલો શરૂઆત કરીએ। આપણે ગાય જંગલમાં રહેનાર પ્રાણી છે? શું છે? ગાય જંગલમાં રહેનાર પ્રાણી છે? તો ખોટું। ડેડકો જમીન અને પાણી બંનેમાં રહી શકે છે? સાચું। વંદોને 6 પગ હોય છે? સાચું। સાપ રાત્રે સૂઈ શકનાર પ્રાણી છે? સાપ રાત્રે સૂઈ શકનાર પ્રાણી છે? ખોટું। ચામાચીડી ઊંડી
સકતી નથી ચામાસ ચીડી ઉડી સકતું નથી તો ખોટું બધા જ પ્રાણીઓ ઘાસ ખાઈને જીવન પસાર કરે છે ખોટું ઊંટને રણનું વાહન કહેવામાં આવે છે સાચું મનુષ્ય સસ્તન વર્ગનું પ્રાણી છે સાચું તો વાલા વિદ્યાર્થીઓ ખરા ખોટા તમારે લખવાના છે હવે પ્રકરણ નંબર પ્રશ્ન નંબર ચાર બંધ બેસતા જોડકા રચો તો વિભાગ અ અને વિભાગ બ માં વિભાગ બ માં ખાલી જગ્યા છે તે વિભાગ બ માં તમારે જવાબ શોધીને લખવાનું જારૂ બનાવનાર તો શું આવશે પાંચ નંબર પર છે કરોળિયો વૃક્ષ પર રહેનાર તો શું આવશે વૃક્ષ પર રહેનાર છ નંબર પર વાંદરો રાત્રે જોવા મળે છે તો કોણ જોવા મળે છે ચામ રાત્રે જોવા મળે છે ચામાચીડિયું કૂદકા મારીને ચાલનાર દેડકો પાંચ નંબર સરકીને ચાલનાર અજગર એ રીતે તમારે લખવાનું છે તો પ્રકરણ પાંચ નંબર પર તમે જોઈ શકો છો નીચે આપેલા ખાનાઓમાં રહેઠાણોમાં રહેતા પ્રાણીઓના નામ લખો તો નરમાં રહેતા મારામાં રહેતા ઘરમાં રહેતા પાણીમાં રહેતા તો દરમાં રહેતા સાપ કીડી અને મકોડા મારામાં રહેતા કબૂતર ચકલી કાગડો બગલો ઘરમાં રહેતા કરોળિયો બિલાડી ગરોળી વંદો પાણીમાં રહેતા માછલી ડેડકો કાચબો મગર તો વિદ્યાર્થીઓ તમારે પ્રશ્ન પાંચ નંબર લખીને તમારે સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે તો વિદ્યાર્થીઓ હવે આગળના વિડીયોમાં તમને પ્રકરણ પ્રશ્ન નંબર છ થી લખવામાં આવશે તો વિદ્યાર્થીઓ તમારે આ અહીં અહીં લગી પ્રશ્ન ચાર પ્રશ્ન પાંચ લગીને તમારે લખવાનું છે તો વાલા વિદ્યાર્થીઓ તમારે સ્વાધ્યાય પોથીમાં લખીને તમારું હવે આગલા વિડીયોમાં તમને સ્વાધ્યાય પોથી પ્રકરણ પ્રશ્ન શરૂઆત કરીશું અલ્લાહ હાફિઝ.